હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અયોધ્યાથી પરત આવેલ મહામલ્લેશ્વર સુનિલદાસજી મહારાજનું જય શ્રી રામના જય ઘોષ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીના રોજ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠામાં ઉત્સવમાં ભાગ લઈને પરત પ્રાંતિજ મુકામે આવતા પોગળો વારાહી શક્તિપીઠ મંદિરના મહંત તથા કામધેનુ સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજના અધ્યક્ષ અને મહામંડલેશ્વર શ્રી સુનિલદાસ મહારાજ એરપોર્ટથી સીધા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન ખાતે આવી પહોંચતા પ્રાંતિજ ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો દ્વારા તેઓનું શ્રીરામના જય ઘોષ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવના દિવ્ય દિવસના સાક્ષી મહંત મહામંડલેશ્વર સુનિલદાસજી મહારાજનું ઉપસ્થિત સૌ કોઈએ લોકોએ તેમનું સ્વાગત કરી તેઓનું ચરણોમાં શીશ ચુકાવી તેઓના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. તો આ પ્રસંગે પ્રમુખ કમલેશભાઈ પટેલ, સંયોજક યુવરાજસિંહ રાઠોડ, નટુભાઈ બારોટ, સુનિલભાઈ કડિયા, મનોજભાઈ મોદી, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, હરેશભાઈ બારોટ, સુરેશભાઈ રાવલ, જીગાભાઈ જોશી, દેવુભાઈ વ્યાસ, દેવુભાઈ મોદી, જગદીશભાઈ મોદી સહિત વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ તથા બજરંગ દળના કાર્યકરો, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી રામ. જય શ્રી રામ. 22 તારીખે અયોધ્યામાં શ્રીધામ અયોધ્યા ખાતે ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ન ભવ્યતા અને દિવ્યતા સાથે સંપન્ન થયું. આપણે પણ પ્રાંતિજ તાલુકાથી આ અદ્વિતીય કાર્યમાં હાજરી આપવાનું અને સહભાગી બનવા માટે મોકો મળ્યો. ખરેખર જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો તો આટલું બધું ધુમ્મસ હોવા છતાં જ્યારે ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાનો સમય આવ્યો 12 વાગે એટલે સૂર્ય ભગવાન સ્વયં પ્રગટ થયા, તો એ આપણે અવિશ્વનીય છે, અકલ્પનીય છે, આપણે એનું વર્ણન નહીં કરી શકીએ. જે સમય જે વખતે એ પ્રાણ પ્રતિષ્ઠામાં ભગવાન રાઘવેન્દ્ર સરકારનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો આખા ભારતના સંતો બધાના આંખમાં પાણી હતું કે જે કલ્પના નથી કરી શકે આ દ્વિતીય કાર્ય થયું છે. અને જે લોકો આટલા મોટા મોટા નેતાઓ કે સંતોનો દર્શન નહીં થઈ શક્યું, એક સામાન્ય અહીંયા એક પોગલું ગામના વતની બારાઈ શક્તિપીઠના મહંત તરીકે મને જે મોકો મળ્યું છે ને ખરેખર ખૂબ અકલ્પનીય છે. એનું આપણે વર્ણન નથી કરી શકતા કે રામજીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે મોકો મળશે કેમ, એ સવાલ હતું. અને એવી રીતે સવાલ હતો કે મંદિર બનશે કેમ. ભગવાન રામજીની કૃપાથી અને નરેન્દ્રભાઈ મોદીના, યોગીજી અને પરિષદના કાર્યકર્તાઓના, સાધુ સંતોના અથાગ પ્રયાસોથી 500 વર્ષનું લડત પછી એ ભવ્ય મંદિર બન્યું છે. એને આપણે સંભાળી રાખીએ અને ભગવાન રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં પ્રાર્થના કરી છે કે અમારું દેશ ખૂબ પ્રગતિ થાય અને ખૂબ નિરોગી રહે અને કોઈ પણ પ્રકારનું તકલીફ ન થાય. એ પ્રાર્થના સાથે સૌ સાબરકાંઠા વતી રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં પ્રાર્થના કર્યું હતું. જય શ્રી રામ. જિલ્લાવાસીઓમાં હું એટલું કહીશ કે જે ભવ્ય મંદિર બન્યું છે એ આપણે સંભાળીને રાખીએ અને આપણા ઘરે પણ આપણે જે નીતિ નિયમ પ્રમાણે આપણે રહીએ અને સનાતન ધર્મનું જેટલું પ્રચાર પ્રસાર થાય, કેમકે આખું વિશ્વ, સિર્ફ ભારત નહીં કે ગુજરાત નહીં, આખું વિશ્વમાં રામમય બની ગયા છે નહીં, તો આપણે સનાતનીય છીએ તો આપણું પણ કર્તવ્ય છે આપણે પણ નીતિ નિયમમાં રહીને અને રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં પ્રાર્થના કરતા રહીએ કે અમને પણ ત્યાં દર્શન કરવાનું મોકો મળે. અને આપણા સાબરકાંઠાના લોકો માટે તો એટલું કહીશ કે સર્વે ભવંતુ સુખના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ દુઃખ ભાગવેત. એક વખત અયોધ્યા, શ્રીધામ અયોધ્યા અચૂક જવું રામલલ્લાના